नमस्कार, स्वागत छे आपનું અરાઉન્ડ ગુજરાતમાં। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। सूरत उदना मगदल्ला रोड पर आवेल श्रीराम इंडस्ट्रियल सोसायटी ना एक कारखाना में आग लागी जता भागदौड़ मची गई। छेल्ला 24 कलाक में 196 तालुका में मेघमहर। 30 जुलाई सुधी भारे वरसाद नी आगाही। एनडीआरएफ नी टीम ने अलर्ट कराई। जामकंडोर नाना दूधीवदर नजीक स्विफ्ट कारे बाइक ने फूटबॉल ने जेम फंगोड्यू। दंपति अने 8 महीनाना पुत्रनु कमकमाटी भरी मौत। वडोदराना सोकडाना आत्मीय हरिप्रसाद स्वामीजी 88 वर्षनी वये अक्षरवासी। 1 ऑगस्टे अंतिम संस्कार कराशे। રાજ્યમાં વરસેલા સાર્વત્રિક વરસાદથી રાજ્યના મોટા 207 જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે। રાજ્યમાં મોટા 207 જળાશયોમાંથી 5 જળાશયો સંપૂર્ણ ક્ષમતા સાથે ભરાયા। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાણિયાવાડા ગામે કમ્યુનિટી હોલ ધરાશાયી થયો છે। વર્ષો અગાઉ બનેલો કમ્યુનિટી હોલ જીર્ણ બનતા ધરાશાયી થયો છે, તો સદનસીબે આસપાસમાં કોઈ ન હોવાને પગલે જાનહાની ટળી છે, તેમજ વરસાદને પગલે કમ્યુનિટી હોલ ધરાશાયી થયો છે। અરવલ્લી જિલ્લાના બાડ માર્કેટ યાર્ડ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી સહિત સહકારી ક્ષેત્રના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા। સાથે જ ખેડૂતો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા। બાડ તાલુકામાં ડેમાઈ નાગરિક સહકારી બેંકમાં કૌભાંડ થયું હોવા અંગે કેટલાક સભ્યોએ આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો છે, જે બાબતનો પ્રશ્ન મંત્રી ઈશ્વરસિંહ પટેલને પૂછતા કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। આયર એપીએમસી ખાતે સરદાર સાહેબના સ્ટેચ્યુનો અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સરદાર વલ્લભભાઈ પટેલ એ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપ વડાપ્રધાન તરીકે પણ એમણે કાર્યભાર સંભાળ્યો છે। જે વખતે દેશ અલગ થયો એ વખતે અનેક રજવાડાઓ આપણા દેશની અંદર હતા। આપણા સરદાર સાહેબના કુનેહને લઈને અનેક નાના નાના રજવાડાઓને ભેગા કરીને અખંડ ભારતનું નિર્માણ કરવામાં આવ્યું। ત્યારે નવાબ અને નિઝામ એ પોતે પોતાનું અલગ એ પાકિસ્તાનની અંદર ભરવાની વાતો કરતા, ત્યારે આપણા સરદાર સાહેબે એમને પણ અનેકવિધ રીતે એમને સમજાવીને ભારતની સાથે રહેવામાં સફળતા અપાવી। એવા સરદાર સાહેબના સ્ટેચ્યુના આજના અનાવરણ પ્રસંગે આપણી ભાવિ પેઢી એમાંથી એમની પ્રેરણા એમને મળી રહેશે અને એમાંથી કંઈક પણ શીખશે। આ સરદાર સાહેબ એ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે અહીંયા આપણું નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે ડેમની સાઈડ ઉપર સાધુ ટેકરી ઉપર પણ આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ સ્ટેચ્યુનું ખાતમુહૂર્ત કર્યું હતું અને દેશના વડાપ્રધાન બનીને એમના જ હાથે એ અનાવરણ વિધિ પર કરવામાં આવી 2018ની અંદર। આજે વિશ્વની અંદર સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા એ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની છે, ત્યારે મને ગર્વ છે કે અમારા જિલ્લાની અંદર સરદાર સાહેબનું દુનિયાનું સૌથી મોટામાં મોટું સ્ટેચ્યુ પર છે। જે પ્રકારે કેન્દ્રમાં અલગ જે સહકાર વિભાગ થયું છે એને લઈને જે પ્રકારે કેન્દ્રની અંદરથી પણ જે નવી નવી યોજનાઓ નવી નવી ગાઈડલાઈનો આવશે એને લઈને ખેડૂતોને પણ સહકારી સંસ્થાઓને પણ એમાંથી અનેક ફાયદો થવાનો છે।
સર, તેમાંય નાગરિક સહકારી મંડળીમાં મોટું કૌભાંડ હોવાનું કેટલાક સભ્યોએ આક્ષેપ કર્યો છે. મને કોઈ મને વિગત ખબર નથી, હું તપાસ કરી કહીશ. અરવલ્લી કલેક્ટર કચેરી ખાતે ભરત્રી સમાજ દ્વારા વિરોધ કરાયો છે, તો માલપુરમાં ભરત્રી સમાજના ઘર તોડી પાડવાની ધમકીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. તો 40 વર્ષથી રહેતા 15 પરિવારોને હટાવવાની હરકતથી આક્રોશ જોવા મળ્યો છે. તો બાળકો મહિલાઓએ કલેક્ટર કચેરી આગળ વિરોધ કર્યો હતો, તેમજ ભરત્રી સમાજના આગેવાનોએ ન્યાયની માંગ સાથે દેખાવ કર્યો હતો. તો ભરત્રી સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર દ્વારા જગ્યા ખાલી કરાવવા દબાણ કરવામાં આવ્યું છે. માલપુરમાં ભરત્રી લોકો 40 વર્ષથી રહે છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય ભીખીબેન દ્વારા જે હરિઓમ સ્કૂલ બનાવવામાં આવી હતી ત્યાં આ લોકો રહેતા હતા 20-25 વર્ષ પહેલાં. ત્યાંથી પણ આ લોકોને હટાવવામાં આવ્યા અને આજ પણ અઠવાડિયાથી આ લોકોને છાપડા તોડવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરવા માટે આવ્યા છે કે આવા ગરીબ લોકો રોજ માગીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તો એ લોકોને પણ મકાનનો હક અધિકાર હોય, તો અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આ લોકોને મકાનની સગવડ કરવા હું વિનંતી કરું છું. સાહેબે કીધું કે ફેરવાર તમારે આવવું નહીં પડે, આ લોકોને અમે સગવડ કરી દઈશું. માલપુરમાં 40 વર્ષથી સાહેબ રહીએ અને અહીંથી પાણી સાપરા પાડી પાડીને એટલે સાતરા લાઈન ભીખીબેનની સાતરા લાઈન હતી ને એ બનાવી એ પર આવ્યું કે અહીંથી તમે પાણીનું આમ જો તો અહીં બે 4-5 જગ્યાએ પાડતા પાડતા અમે સમસોન રોડ ઉપર અત્યારે સાપરું બોતિંદી હતી એને અમોને એમ કે અહીં પાડીને તમે જતા રહે તો અમારે જવાનું કઈ સાહેબ, નેના નેના છોકરા અમારે રહેવાનું કોઈ આશરો નહીં સાહેબ. ચોમાસાના દિવસ અમે હેરોનથી જ વરસાદમાં આમથી આમ દોડીએ આમથી આમ દોડીએ તો અમોને હખી રહેવા નહીં દેતા સાહેબ. તો અમારે બીજું કોઈ નહીં, અમારે રહેવાનો આશરો જોવો, મકાનનું અમોન સગવડ કરી આલો સાહેબ, બીજું કોઈ અમારે જોતું નહીં. આજે કોઈ નહીં સાહેબ, આઈ ગાડીઓ અરજીઓ પર અરજીઓ આલો કોઈથી પાડીને તમે જતા રહ્યો કે સાપરા પાડી પાડીને જતા તો અમારે જવાનું કયો ગાડી, તો અમારે રહેવાની કોઈ સગવડ નહીં. 40 વર્ષથી તો આમથી આમ સાપરા પાડી પાડીને અમે કાઢ્યા, તો અમારે આખી જિંદગી સાહેબ એમની એમ જ કાઢવાની. અમારે ગૈરિયા અમારા સસરા હતા એમને એમ આમથી આમ પાડી પાડીને કાઢી અને અત્યારે અમારે રહેવાનું તો સગવડ જોવો કે ના જોવો સાહેબ, સાપરું વધીને રહીએ તો અમને હકે નહીં રહેવા દેતા સાહેબ. એટલે અમારે બીજી કોઈ નહીં, પણ રહેવાની સગવડ કરી આલો સાહેબ. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના તબાહી બાદ દેશના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તો ઝારખંડ બિહારમાં આજે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હીમાં હળવો વરસાદ થઈ શકે છે. તો હવામાન વિભાગે કહ્યું કે 26-28 જુલાઈ દરમિયાન હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આશા છે, જ્યારે 27 અને 28 જુલાઈએ પંજાબ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે. તો 27 અને 28 જુલાઈએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. વડોદરા નજીક આવેલા હરિધામ સોખંડા સાથે વડોદરાને વિશ્વમાં ઓળખ અપાવનાર અને લાખો યુવાનોને સત્ય માર્ગ ચિંતનાર સંત હરિપ્રસાદ સ્વામી અક્ષર નિવાસી થતા હરિભક્તોએ આંચકો અનુભવાયો છે. તો હોસ્પિટલ અને સોખંડા મંદિરમાં ઉમટી પડેલા હરિભક્તોએ જણાવ્યું કે સ્વામી ભલે દેહ સ્વરૂપે અમારી સાથે રહ્યા નથી, પરંતુ અમારા આત્મામાં અમર રહેશે. સ્વામીએ ચિંધેલા માર્ગ ઉપર આગળ વધીશું. આજે અમે અમારા આત્માના માવતરને ગુમાવ્યા છે, તેમની ખોટ ક્યારે પૂરી શકાશે નહીં. હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને હોસ્પિટલેથી સોખડા સુધી લઈ જવાના હોવાથી હોસ્પિટલની બહાર લઈને સોખડા મંદિર સુધી હરિભક્તોએ શિસ્તબદ્ધ રીતે પુષ્પવૃત્તિ કરવા માટે લાઈનોમાં ઊભા થઈ ગયા હતા. તો મંદિરના મુખ્ય દરવાજા સુધી 1 કિલોમીટર સુધી ગુલાબની પાંખડીઓનો માર્ગ હરિભક્તો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, પરંતુ રાજકોટના મોરબી રોડ પર આવેલા ખોબા ચેવડા કાગદડી ગામમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું. માત્ર 2 કલાકમાં જ 12 ઇંચ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. તો ગ્રામજનોના કહેવા મુજબ 100 થી 150 પશુ તણાયા છે, જેમાંથી 25ના મૃતદેહ મળ્યા છે અને બાકીના પશુઓની હજુ સુધી ભાર નથી. 100 વર્ષમાં અમે આવો વરસાદ ક્યારે જોયો નથી. વરસાદે અમને મચ્છુ હોનારતની યાદ અપાવી હતી. તો ગામની નીચાણવાળા વિસ્તારોમાં માથાડું પાણી ભરાયા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં બીજા તબક્કાની ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ છે. ઓફલાઈન પરીક્ષા શરૂ થતા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે કોલેજ સુધી આવવું પડ્યું છે. તો બહારથી આવતા અને અગાઉ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ પણ ઓફલાઈન પરીક્ષા માટે અમદાવાદ આવવું પડ્યું છે, પરંતુ હોસ્ટેલ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
જેથી ચોમાસાની પરિસ્થિતિ અને હોસ્ટેલ બંધ હોવા અંગે સરકારે વિચારણા કરવી જોઈએ તેવી એનએસયુઆઈએ માંગ કરી છે। તો ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા બાદ કેસ ઘટતા હવે ઓફલાઈન પરીક્ષા શરૂ કરવામાં આવી છે। તો ઓફલાઈન પરીક્ષા આપવા અમદાવાદ બહારના વિદ્યાર્થીઓ પણ અમદાવાદ પરીક્ષા આપવા પહોંચ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ અગાઉ જે હોસ્ટેલમાં રહેતા હતા તે હોસ્ટેલ હાલ બંધ છે, ત્યારે આ સ્થિતિમાં પરીક્ષા આપવા બહારથી આવેલા વિદ્યાર્થીઓએ વધુ પૈસા ખર્ચીને પીજીમાં રહેવું પડે છે અને વરસાદમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું પણ મુશ્કેલ પડી રહ્યું છે। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને। વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।